આપણે લોકોએ તો હર્ષોલ્લાસથી ઉત્તરાયણ ઉજવી, પરંતુ અનેક બોલ પક્ષીઓ માટે આ ઉત્તરાયણ ઘાતક સાબિત થઈ હતી. અમદાવાદમાં છેલ્લા 6 દિવસમાં 852 જેટલા પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામ પક્ષીઓની સારવાર જીવદયા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે આઈસીયુ બેડ ધરાવતી હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે ટ્રસ્ટે ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં રાખી અનેક ટીમ તૈયાર રાખી હતી કે જેમાં 200 વોલ્યન્ટર, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યમાંથી 25 એન્ટર ડોક્ટર તૈનાત કરવામાં આવ્યા હતા. સાથે જ જીવદયા ટ્રસ્ટના 12 ડોક્ટર પણ ખડે પગે હતા. ઉપરાંત ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક સારવાર, આઈસીયુ તેમજ 12 જેટલા ઓપરેશન બેડ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. દર વર્ષે ઉત્તરાયણના તહેવારે 300 જેટલા પક્ષીઓ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થતા હોય છે, ત્યારે આ વર્ષે છેલ્લા 5 દિવસમાં 852 જેટલા પક્ષીઓ ઇજાગ્રસ્ત થઈને સારવાર હેઠળ આવ્યા હતા. જીવદયા ટ્રસ્ટમાં દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. 15 જાન્યુઆરી બપોરે 3 વાગ્યા સુધી 250 પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા તો 11 જાન્યુઆરીએ 11 પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા. તો જીવદયા ટ્રસ્ટ દ્વારા દોરીથી જે ઇજાગ્રસ્ત પક્ષીઓ છે તેઓની સારવાર કરવામાં આવી રહી છે.